जय हिंद जय भारत। हूँ परमार राणा श्री सत्यप्रकाश विद्यापीठ वती आप सौ बालकों ने अपनी सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल में आवकारू छू। आज आप धोरण 10 विषय विज्ञान जेनी अंदर चैप्टर नंबर 7 नियंत्रण और संकलन आ चैप्टर आप अभ्यास करता था, जेनी अंदर छेले लास्टनी अंदर आप वनस्पतिनी अंदर जे संकलननी क्रिया थाय छे तेनी आपणे वात करी हती। अने वनस्पति संकलननी क्रियामां पण छेले हलनचलनना प्रकारो जोया हता। आजे आपणे वात करवानी छे संवेदनशील छोड होय ते केवी रीते स्पर्शनी संवेदना अनुभवे छे। संवेदनशील छोड केवी रीते स्पर्शनी संवेदना अनुभवे छे। जो स्पर्शनी संवेदना अनुभवतो होय तो पर्ण छे ते पण गति करता होय अने पर्णोनी गति द्वारा ते केवी रीते प्रतिचार दर्शावे छे तेनी आपणे आजे वात करवानी छे। तो चलो आपणे पहेला जोई लईए कि भाई संवेदनशील छोड़ एटले केवो छोड़, કે જેમાં સંવેદના અનુભવાતી હોય। તમને ખબર છે આપણા એક પ્રબળ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝ, તો તેણે તો એવું કીધું છે કે ભાઈ વનસ્પતિમાં પણ સંગીતની અસર થાય છે, વનસ્પતિ પણ સજીવ છે, તેના પણ સંગીતની અસર થતી જોવા મળે છે। તો એનો અર્થ એવો થયો કે વનસ્પતિમાં કંઈક સંવેદનાઓ થતી હોય છે। આપણા શરીરમાં જેમ સંવેદનાઓ ઉદ્ભવે છે તે વનસ્પતિની અંદર પણ સંવેદનાઓ ઉદ્ભવે છે। તો એવો જ એક છોડ જેની આપણે વાત કરવાની છે લજામણી। લજામણી કયા કુળની વનસ્પતિ છે? તો ખાસ યાદ રાખજો મિમોસા કુળની વનસ્પતિ છે। અને સંવેદનશીલ છોડ એટલે લજામણીના છોડમાં કયા પ્રકારનું હલનચલન થાય છે? તો આપણે લજામણીના સ્પર્શ, લજામણીના છોડને સ્પર્શ કરીએ એટલે લજામણીના છોડના સ્પર્શથી પર્ણ બિડાઈ જાય છે, તો તે આપણે જોઈ શકીએ છીએ। એટલા માટે આ હલનચલનને દ્રશ્ય હલનચલન કહેવામાં આવે છે। વનસ્પતિ પછી કોઈ પણ વનસ્પતિ હોય, લજામણીની વાત નથી કરતો, કોઈ પણ વનસ્પતિ હોય એમાં ચેતાપેશી હોતી નથી। ખાસ યાદ રાખજો પ્રાણીઓની અંદર જ, પ્રાણી પેશીમાં જ ચેતાપેશી હોય છે, વનસ્પતિ પેશીમાં ચેતાપેશીનો અભાવ હોય છે। અરે ચેતાપેશી નહીં, સ્નાયુ પેશી પણ હોતી નથી, પ્રાણીઓમાં જ સ્નાયુ પેશી હોય છે। ત્યાર પછી બીજું શું નથી હોતું? વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જે માત્ર ને માત્ર કુદરતે પ્રાણી પેશીમાં જ આપ્યું છે, વનસ્પતિ પેશીની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનો પણ અભાવ હોય છે। એટલે એની પછીનો જે મુદ્દો છે તેની આપણે વાત કરીએ કે ભાઈ સંવેદનશીલ છોડ એટલે લજામણી, લજામણીના પર્ણને સ્પર્શ કરતા લજામણીના પર્ણો બિડાઈ જાય છે। આવું થતું જોવા મળે છે ને? તો શા માટે બિડાઈ જાય છે, એમાં શું નથી હોતું અને શું હોય છે? તો પહેલા આપણે વાત કરી કે લજામણીના છોડમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જે છે તે આવેલું હોતું નથી, તેનો અભાવ હોય છે। તો કારણ શું કે ભાઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન નથી હોતું, સ્નાયુ પેશી નથી હોતી, ચેતા પેશી નથી હોતી, તો એવું તો એમાં શું આવેલું હોય છે કે વનસ્પતિના પર્ણો એટલે કે લજામણીના પર્ણો સ્પર્શ પ્રત્યે પ્રતિચાર ધરાવે છે। એવું તો શું આવેલું હોય છે કે સ્પર્શ પ્રત્યે પ્રતિચાર ધરાવે છે? તો આપણે વાત કરીએ કે ભાઈ એની અંદર પર્ણોની અંદર પાણી આવેલું હોય છે અને આ પાણીની અંદર કંઈક ફેરફાર થાય છે અને પાણીના ફેરફારના કારણે લજામણી છે એના પર્ણ છે તે બિડાઈ જતા જોવા મળે છે। જોઈએ આપણે મુદ્દો, પરંતુ સંવેદનશીલ વનસ્પતિ એટલે કે લજામણી પોતાના પાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે અને પાણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણે વનસ્પતિ હલનચલન દર્શાવે છે। તો કઈ રીતે? જો પાણીનું પ્રમાણ વધે લજામણીના સ્પર્શ જેવું, સમજી લો કે આપણે આકૃતિથી સમજીએ કે ભાઈ આ એક વનસ્પતિ છે, લજામણીના છોડની આપણે પ્રકાંડની વાત કરી, આ ટાઈપના પર્ણો છે તે લજામણીના છોડમાં આવેલા હોય, તમે બાવળ જે છે એના પાંદડા જોયા હોય તો તે પણ આ પ્રકારના હોય, એના પર્ણ અને આના પર્ણ જો કંઈ જાજો ફેરફાર દેખાશે નહીં। હવે આ ભાગની અંદર એક ગાંઠ જેવી રચના હોય છે, તેને પિનાધાર કહેવામાં આવે છે। હવે જેવો તમે અહીંથી સ્પર્શ કરો એટલે આમાં રહેલો પાણીનો જથ્થો જે છે તે વનસ્પતિ તે ભાગમાંથી કોઈ અન્ય ભાગમાં જતો રહે છે, પાણીનો જથ્થો
અને શું થાય છે તો પાણી ગુમાવે છે, જ્યારે પાણી ગુમાવે છે ત્યારે પર્ણ સંકોચાય છે, શું થાય છે સંકોચાય છે, અને સંકોચાય એટલે કે પર્ણ બીડાઈ જાય છે। પછી 2 મિનિટ 5 મિનિટ પછી તમે ફરી જુઓ તો તે પાણી છે તે પાછું આ ભાગમાં આવતું રહે છે, અને એના કારણે શું થાય છે કોષમાં પાણી પ્રવેશે છે, કોષ ફૂલે છે। આવી તમે વાત આગળના લેક્ચરમાં સમજી ગયા છો, વાયુરંધ્ર વાળા ટોપિકની અંદર જ્યારે કોષમાં પાણી પ્રવેશે ત્યારે કોષ ફૂલે છે, અને આવી જ ઘટના અહીંયા પણ થતી જોવા મળે છે। અમુક સમય પછી કોષમાં પાણી પ્રવેશે છે, કોષ પાણી પ્રવેશવાના કારણે ફૂલે છે અને ફરી હતી તે પોઝિશનમાં જોવા મળે છે। આવી ઘટના છે લજામણીના પર્ણની અંદર થતી જોવા મળે છે। ત્યાર પછી આમ સંવેદનશીલ લજામણી પાણીના સ્તરમાં ફેરફાર કરી અને હલનચલન દર્શાવે છે। ફરી આપણે તે જ પ્રશ્નને રિવાઇઝ કરી લઈએ કે ભાઈ સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવી છે અને પર્ણની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે। તો સૌ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ સંવેદનશીલ છોડ એટલે કયા છોડની વાત કરવામાં આવે છે, તો અહીંયા લજામણીની વાત કરવામાં આવી છે, અને લજામણી સ્પર્શ પ્રત્યે સંવેદના અનુભવે છે। જો સ્પર્શ શબ્દ આવે એટલે તરત જ તમને મગજમાં લાઇટ થઈ જવી જોઈએ, સ્પર્શની સંવેદના એકમાત્ર વનસ્પતિમાં જોવા મળે છે, અને તે વનસ્પતિ છે મિમોસા કુલની લજામણી। અને લજામણીની અંદર કોઈ પણ પ્રકારની ચેતાપેશી કોઈ પણ પ્રકારની સ્નાયુ પેશી હોતી નથી। અરે આ વાત તો એક બાજુ રહી, તેમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન પણ હોતું નથી કે સ્નાયુ તંતુ પણ હોતા નથી, છતાં પણ લજામણીના પર્ણને સ્પર્શ કરતા બીડાઈ જાય છે। તો એનું કારણ શું? તો એનો જવાબ હવે આપણને મળવાનો છે કે લજામણીના પર્ણની અંદર એક પાણીનો જથ્થો હોય છે, જેવો તમે સ્પર્શ કરો એટલે પાણીનો જથ્થો છે તે એક ભાગમાંથી બીજા ભાગમાં જતો રહે છે, અને એના કારણે શું થાય છે તો પાણીનું પ્રમાણ ઘટે છે। પાણીનું પ્રમાણ ઘટે તો કોષ સંકોચાઈ જાય, કોષ સંકોચાઈ જાય એટલે પર્ણ બીડાઈ જાય છે। અમુક સમય પછી 2 મિનિટ 5 મિનિટ પછી ફરી પાછું પાણી તે ભાગમાં આવતું રહે છે અને કોષમાં પાણી પ્રવેશે એટલે કોષ ફૂલે છે। આ ઘટના છે એ પાણીના ફેરફારના કારણે થાય છે। આમ સંવેદનશીલ લજામણી પાણીના સ્તરમાં ફેરફાર કરી અને હલનચલન દર્શાવે છે। હવે આપણે એની પછીનો જે પ્રશ્ન છે તેની આપણે વાત કરીએ, તો એની પછીનો પ્રશ્ન છે કે ભાઈ વનસ્પતિમાં સંકલનની ક્રિયા થાય છે તેવી જ રીતે પ્રાણીઓમાં પણ સંકલનની ક્રિયા થાય છે, થાય છે કે નથી થતી? હા, તો બંને કેવી રીતે અલગ પડે છે સમજાવો। જો આગળનો પ્રશ્ન તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે તો આ પ્રશ્ન પણ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે, જાજો કાંઈ ફેર છે નહીં, એકાદુ મુદ્દો એક બે મુદ્દાઓનો જ ડિફરન્સ છે, બાકી સેમ જ છે। હવે આપણે વાત કરવાની છે કે ભાઈ વનસ્પતિની અંદર સંકલનની ક્રિયા થાય છે અને પ્રાણીઓની અંદર પણ સંકલનની ક્રિયા થાય છે, તો બંનેમાં તફાવત શું છે? તો આગળ આપણે જોયું હતું કે વનસ્પતિ પેશીની અંદર કોઈ પણ પ્રકારનું ચેતાતંત્ર નથી, કોઈ પણ પ્રકારનું સ્નાયુતંત્ર નથી, કોઈ પણ પ્રકારનું પ્રોટીન આવેલું હોતું નથી, પરંતુ તે જ વસ્તુ પ્રાણીઓની અંદર આવેલી હોય। આ એક વસ્તુનો ડિફરન્સ તમને સમજાઈ ગયો હશે કે ભાઈ વનસ્પતિની અંદર, વનસ્પતિ કોષની અંદર, વનસ્પતિ પેશીની અંદર સ્નાયુ તંત્ર આવેલું હોય, ચેતાતંત્ર આવેલું હોય, વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, જ્યારે પ્રાણી પેશીની અંદર જ આ જોવા મળે છે, વનસ્પતિ પેશીમાં આ વસ્તુ જોવા મળતી નથી। તો પેલો મુદ્દો આપણને શું કહેવા માંગે છે, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતાપેશીનો અભાવ હોય છે। શેમાં ચેતાપેશીનો અભાવ હોય? વનસ્પતિમાં। પ્રાણીઓમાં ચેતાપેશી આવેલી હોય છે, એટલા માટે જ પ્રાણીઓ છે તે ઝડપથી પ્રતિચારની ક્રિયા કરે છે, કોની સાપેક્ષ? વનસ્પતિની સાપેક્ષ। ત્યાર પછી બીજો મુદ્દો આપણે જોઈએ, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોતું નથી। આની વાત આપણે કરી હતી ને હમણાં કે ભાઈ વનસ્પતિ પેશીની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોતું નથી, પ્રાણી કોષની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે। ક્યાં હોય છે? આગળના લેક્ચરમાં આપણે જોયું કે સ્નાયુ પેશી શેની બનેલી હોય? સ્નાયુ કોષોની। સ્નાયુ કોષો શેના બનેલા હોય? સ્નાયુ તંતુના। અને સ્નાયુ તંતુમાં શું આવેલું હોય? તો સ્નાયુ તંતુમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, અને આ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના કારણે જ આપણા સ્નાયુઓ છે તે સંદેશા સામે પ્રતિચાર આપે છે।
परंतु वनस्पति कोषो तेनी अंदर रहेला पानीना स्तरमां फेरफार करी अने प्रतिचार आपे छे। ज्यारे प्राणीओनी अंदर आवुं होतुं नथी, प्राणीओनी अंदर पानीना स्तरमां कोई फेरफार नथी थतो, मात्र वनस्पति कोष ज एवी क्रिया करे छे। एनी अंदर प्रतिचारनी क्रिया दर्शाववा माटे पानीना स्तरमां फेरफार करवो पड़े, प्राणी कोषनी अंदर पानीना स्तरमां फेरफार करवो पड़े नहीं, अथवा हलनचलन दर्शावे छे। आम जयरे वनस्पति कोषों में पानीना स्तर में वधारो थाय त्यारे कोष फूले छे। आगळनो प्रश्न आपणे जोयो हतो के कोष में पानी प्रवेशे त्यारे कोष फूले, अने जयरे कोष मांथी पानी बहार निकले छे त्यारे कोष संकोचाय छे। आवी ज घटना छे, एक उदाहरण आपीने समजावू के कोई लीली द्राक्ष होय, ए लीली द्राक्ष ने तमे कोई मीठावाळुं पाणी अथवा खांडवाळुं पाणी जे सांद्र द्रावण छे तेनी अंदर तमे मूकशो एटले एक दिवस बे दिवसनी अंदर द्राक्ष सुकाई जशे। शा माटे? तो द्राक्षमांथी पाणी बहार निकळे छे। ज्यारे कोई कोषमांथी पाणी बहार निकळतुं होय त्यारे कोष संकोचाई जतो होय, અને આ જ દ્રાક્ષ સમજી લો કે સુકાઈ ગયેલી દ્રાક્ષ છે, એને તમે શુદ્ધ પાણીની અંદર, પીવાલાયક પાણીની અંદર તમે મૂકશો એટલે બે દિવસની અંદર દ્રાક્ષ છે તે પરપોટાની જેમ ફૂલી અને એ દડા જેવી થઈ ગઈ છે, આવું જોવા મળે છે। તો એનો અર્થ એવો થયો કોષમાં પાણી પ્રવેશે છે। જ્યારે કોષમાં પાણી પ્રવેશતો હોય ત્યારે કોષ ફૂલે છે, આ ઘટના ખાસ યાદ રાખજો। પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ વિશિષ્ટ પેશી હોતી નથી, પરંતુ વનસ્પતિ કોષની અંદર એવી કઈ વસ્તુ આવેલી હોય છે જે સંદેશાઓનું વહન કરે છે? એક વસ્તુ કોમન હોય છે વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર, જે છે અંતઃસ્ત્રાવ, જેને આપણે રસાયણ કહીએ છીએ। શું કહીએ છીએ? રસાયણ। વનસ્પતિ કોષની અંદર પણ અંતઃસ્ત્રાવો આવેલા હોય અને પ્રાણી કોષની અંદર પણ અંતઃસ્ત્રાવો આવેલા હોય છે જે સંદેશાઓના વહન કરવાનું કાર્ય કરે છે। વીજ આવેગો અને રસાયણોનો ઉપયોગ કરી અને સંદેશાઓનું વહન થાય છે। આ વાત કરી આપણે વનસ્પતિમાં સંકલન અને પ્રાણીમાં સંકલન કેવી રીતે અલગ પડે છે। ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ તો પહેલો મુદ્દો આપણે એ જોયો હતો કે ચેતાપેશીનો અભાવ હોય છે શેમાં? વનસ્પતિ કોષમાં। પ્રાણી પેશીમાં તો ચેતાપેશી આવેલી હોય જ, પ્રાણી કોષમાં તો ચેતાપેશી આવેલી હોય જ। પછી કે ભાઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન વનસ્પતિમાં હોતું નથી, તો શું હોય છે? તો એમાં પાણીનું સ્તર હોય છે, પાણીનું લેવલ હોય છે, એના કારણે પાણીના સ્તરમાં ફેરફાર થવાના કારણે વનસ્પતિ હલનચલન દર્શાવે છે। ત્યાર પછી વનસ્પતિ કોષમાં પાણી પ્રવેશે છે ત્યારે વનસ્પતિ ફૂલે છે, અને જ્યારે કોષમાંથી પાણી બહાર નીકળે છે ત્યારે વનસ્પતિના કોષો સંકોચાય છે। પ્રાણીઓની માફક, હા, એક વસ્તુ આપણે જોયું, શું? કે અંતઃસ્ત્રાવ બંનેમાં હોય છે, વનસ્પતિમાં પણ હોય છે અને પ્રાણીઓમાં પણ હોય છે, અને એના કારણે જ વનસ્પતિ રસાયણનો ઉપયોગ કરીને જ સંદેશાઓનું વહન કરે છે। તો બાળકો, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।